ડભોઈ રંગ ઉપવન બાગ પાસે જુડા ગેટના બે પિલર તોડી પાડ્યા હતા. ભૂકંપને કારણે ઘણા સમય પહેલા ગેટને પહોંચ્યું હતું મોટું નુકસાન. ડભોઈ નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગને નડતરરૂપ પિલર દૂર કરાયા છે. વાહન વ્યવહારમાં અડચણ પડતા પાલિકાએ રાતોરાત બુલડોઝર ચલાવ્યું છે. એક પિલર તૂટી ગયો હોય ત્યારે સંપૂર્ણ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. પ્રમુખ સહિત કર્મચારીઓ હાજર રહીને જૂના ગેટને પિલર તોડી પાડ્યો હતો. જે જે અડચણરૂપ રસ્તાઓ પર જે સમસ્યા થાય છે ટ્રાફિકને લીધે, એના ભાગરૂપે આજે આંબેડકર ચોક પાસે જે ભૂકંપથી એક ગેટ તૂટી ગયો હતો, જે પંકજભાઈ શેઠે બનાવ્યો હતો, જેના બે સ્તંભ ખાલી રહ્યા હતા, જેને લીધે રસ્તો ટૂંકો પડતો હતો, તે આજે તૂટી નાખવામાં આવ્યો છે. વારંવાર રજૂઆતો થતી હતી પબ્લિકની કે ભાઈ આ રસ્તો થોડો મોટો કરવો છે, તો એ આજે રાતે અમને સુમારે તોડી પાડવામાં આવ્યો છે. અને કોઈ દુર્ઘટના બની નથી. ને આ રસ્તો વિવાદ નહીંના સૂત્ર સાથે ડભોઈને દરભાવતી બનાવવા નીકળ્યા હોય ત્યારે જે અડચણરૂપ રસ્તાઓ પર જે સમસ્યા થાય છે ટ્રાફિકને લીધે, એના ભાગરૂપે આજે આંબેડકર ચોક પાસે જે ભૂકંપથી એક ગેટ તૂટી ગયો હતો, જે પંકજભાઈ શેઠે બનાવ્યો હતો, જેના બે સ્તંભ ખાલી રહ્યા હતા, જેને લીધે રસ્તો ટૂંકો પડતો હતો, તે આજે તૂટી નાખવામાં આવ્યો છે. વારંવાર રજૂઆતો થતી હતી પબ્લિકની કે ભાઈ આ રસ્તો થોડો મોટો કરવો છે, તો એ આજે રાતે અમને સુમારે તોડી પાડવામાં આવ્યો છે. ને કોઈ દુર્ઘટના બની નથી. ને આ રસ્તો વિવાદ નહીંના સૂત્ર સાથે ડભોઈને દરભાવતી બનાવવા નીકળ્યા હોય ત્યારે જે અડચણરૂપ રસ્તાઓ પર જે સમસ્યા થાય છે ટ્રાફિકને લીધે, એના ભાગરૂપે આજે આંબેડકર ચોક પાસે જે ભૂકંપથી એક ગેટ તૂટી ગયો હતો, જે પંકજભાઈ શેઠે બનાવ્યો હતો, જેના બે સ્તંભ ખાલી રહ્યા હતા, જેને લીધે રસ્તો ટૂંકો પડતો હતો, તે આજે તોડી નાખવામાં આવ્યો છે. વારંવાર રજૂઆતો થતી હતી પબ્લિકની કે ભાઈ આ રસ્તો થોડો મોટો કરવો છે, તો એ આજે રાતે અમને સુમારે તોડી પાડવામાં આવ્યો છે. ને કોઈ દુર્ઘટના બની નથી. ને આ રસ્તો